आईएनएસ વિક્રાંત, જેને 4 માર્ચ 1961 ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું, જે સ્વતંત્ર ભારતના દરેક યુદ્ધનું સાક્ષી રહ્યું, જેને પાકિસ્તાનને ભયભીત થવા પર મજબૂર કર્યું અને પછી તે તેના નવા રૂપમાં આવ્યું ત્યારે ભારતને તેનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર મળ્યું. જાણવું જરૂરી છે કે આખરે કેમ ભારત માટે જરૂરી છે આઈએનએસ વિક્રાંત. આઈએનએસ વિક્રાંતને બનાવવાની શરૂઆત એચએમએસ હર્ક્યુલસ નામથી થઈ હતી. તેને ભારત માટે નહીં પણ બીજા વિશ્વયુદ્ધના સમયે બ્રિટિશ રોયલ નેવી માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ વિક્રાંત બનીને તૈયાર થયું તેની પહેલા જ યુદ્ધનો અંત આવ્યો અને કામને રોકી દેવામાં આવ્યું, જેની સાથે 62 વર્ષ જૂનો એક કિસ્સો જોડાયેલો છે. સ્થળ હતું નોર્થ આઇલેન્ડનું બેલફાસ્ટ. ભારતીય હાઈ કમિશનર વિજયાલક્ષ્મી પંડિત બ્રિટનથી ખરીદેલા એચએમએસ હર્ક્યુલસ પાસે પહોંચી. અહીંયા તેમણે ઇન્ડિયન નેવીનો ફ્લેગ ફરકાવ્યો. નેવીમાં સામેલ થતા જ આ એરક્રાફ્ટ કેરિયરનું નામ રાખવામાં આવ્યું આઈએનએસ વિક્રાંત. ભારતની આ પહેલથી પાકિસ્તાન એટલું બધું ડરી ગયું હતું કે 1971ના યુદ્ધ પહેલા જ તેને નષ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું, જેના માટે પાકિસ્તાને તેના સૌથી ખતરનાક સબમરીન પીએનએસ ગાઝીને ઉતાર્યું. બધું જ પ્લાનિંગ મુજબ ચાલતું હતું, પરંતુ તેને વિક્રાંત વિશે કોઈ જાણકારી જ ન મળી. ક્યારેક મુંબઈ, ક્યારેક મદ્રાસ, તો ક્યારેક વિશાખાપટ્ટનમ. વિક્રાંતે ગાઝી અને તેના પર સવાર પાકિસ્તાની સૈનિકોને ખૂબ દોડાવ્યા. 4 ડિસેમ્બરે કેટલાક માછીમારો પીએનએસ ગાઝીના અવશેષો લઈ જતા દેખાયા, કારણ કે એક રાત પહેલા જ ગાઝીનો કચરઘાણ નીકળી ગયો હતો. ગાઝી કેવી રીતે ડૂબ્યું તેની ઘણી કહાનીઓ છે, પરંતુ પાકિસ્તાનનું આઈએનએસ વિક્રાંતને તબાહ કરવાનું ષડયંત્ર સપનું જ રહી ગયું, જેના પરિણામ રૂપે યુદ્ધમાં આઈએનએસ વિક્રાંતે તેના સી હોક ફાઈટર એરક્રાફ્ટ સાથે બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો. આઈએનએસ વિક્રાંત 31 જાન્યુઆરી 1997 ના રોજ નિવૃત્ત થયું. ત્યારબાદ આપણે 1999માં કારગિલ યુદ્ધ જોયું, જે બાદ નક્કી કરવામાં આવ્યું કે આપણે સ્વદેશી એરક્રાફ્ટ વિકસાવવું જોઈએ. આ સપનું પૂર્ણ થયું 2 સપ્ટેમ્બર 2022 ના રોજ, જ્યારે આઈએનએસ વિક્રાંત એક વાર ફરી આપણી નેવીમાં સામેલ થયું. તે 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું છે. વિક્રાંત 32 મીટર સરફેસ ટુ એર મિસાઇલ, AK-630 રોટરી કેનન, ઇન્ડિયન એન્ટી મિસાઇલ નેવલ ડેકોઈ સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત અન્ય એરક્રાફ્ટની જેમ MiG-29K જેવા ફાઈટર જેટ્સ અને MH-60R જેવા એડવાન્સ હેલિકોપ્ટર પણ હશે. સાથે જ તેમાં 14 ડેક, 2200 કમ્પાર્ટમેન્ટ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પુલ, કેન્ટીનની સાથે મોડર્ન કિચનની પણ સુવિધા હશે, જ્યાં 1 કલાકમાં 1600 લોકોનું ભોજન બની શકે છે. એક વખત ઈંધણ ભર્યા પછી તે 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. આઈએનએસ વિક્રાંતને 500થી વધુ સ્વદેશી કંપનીઓએ બનાવ્યું છે, જેનો 76% હિસ્સો ભારતીય છે. અને આ સાથે જ ભારત એવા દેશોની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે જે પોતાનું એરક્રાફ્ટ બનાવવામાં અને તેની ડિઝાઇન કરવામાં સક્ષમ છે. આજે જાણવું જરૂરી છે માં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ.